नवसारी जिला किसान कांग्रेस समिति द्वारा आज रोज किसानों हित में आवेदन पत्र जिला वहीवटी तंत्र ने सौंपी। समग्र गुजरात राज्य अने नवसारी जिल्लामां आ वर्षे अति भारे वरसादना लीधे खेडूतोने भारे नुकसान वेठवानो વારો આવ્યો છે, ત્યારે નવસારી જિલ્લામાં ઊભા પાક અને શાકભાજીને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। રાજ્ય સરકાર દ્વારા 3.700 કરોડની સહાયનું પેકેજ જાહેર કર્યું। ખેડૂતો માટે પણ નવસારી જિલ્લામાં માત્ર જલાલપોર તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે। નવસારી જિલ્લામાં ગણદેવી, ચીખલી, ખેરગામ, વાસંદા અને નવસારીમાં પણ મોટા પ્રમાણમાં ખેતીને નુકસાન થયું છે। આ તાલુકાઓમાં ખેતીવાડી સાથે સંકળાયેલા ખેતમજૂરને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તેથી નવસારી જિલ્લા કિસાન કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટીતંત્રને આવેદન આપવામાં આવ્યું અને રાજ્ય સરકાર દ્વારા નવસારી જિલ્લાના બીજા પણ તાલુકાઓને ખેડૂતોને પણ સહાય મળે તેવા ઉદ્દેશથી આવેદન આપ્યું। અલ્પેશ કશ્યપ, ZSTV, નવસારી। જિલ્લા કિસાન કોંગ્રેસ દ્વારા નવસારી જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે થયેલ ખેડૂતોને ખેતીના પાકના નુકસાન અંગે આવેદનપત્ર આપવા માટે અમે આવ્યા છે। મુખ્યમંત્રીને સંબોધીને અમે આવેદનપત્ર આપ્યું છે। આ અગાઉ પણ 1/9/2020 રોજ પણ અમે મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર આપ્યું હતું કે ભાઈ નવસારી જિલ્લામાં જ અતિવૃષ્ટિ થઈ છે, જેને કારણે નવસારી જિલ્લાના ખેડૂતોને ખૂબ જ વ્યાપક પ્રમાણમાં ખેતીના ઊભા પાકને નુકસાન થયું હતું અને એના થકી જમીનોને પણ ખૂબ જ ધોવાણ થયું હતું। અને સર્વેમાં જ આવ્યું છે કે ભાઈ 10,000 જેવા હેક્ટરમાં નવસારી જિલ્લાને નુકસાન થયું છે, છતાં માત્ર ને માત્ર એક જ જલાલપોર તાલુકાને આ સહાય આપવામાં આવી છે, બાકીના 5 તાલુકાઓને સહાય આપવામાં આવી નથી। એટલે બાકીના જે અમારા નવસારી જિલ્લાના ખેડૂતો છે એમને પણ સહાય આપવા માટે અમે આજે આવેદનપત્ર આપ્યું છે।